મિત્રો, ચેપ્ટર 7 યામ્બો મીટિંગ, એમાં આપણે સબ્જેક્ટ 7.1 માર્કનો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. જો એ અને બી અનુક્રમે -2 -2 અને 2 -4 હોય, જેથી એપી બરાબર 3/7 એપી થાય અને બિંદુ P એ રેખાખંડ AB પર આવેલ હોય તો તે બિંદુ P ના યામ શોધો. આપણે આકૃતિ દોરીશું. A B B A ના યામ છે -2 -2, B ના યામ છે 2 -4. -2 -2 અને બી 2 -4. આપેલા બિંદુઓ માટે યાદથી જો જોવાનું આપણે મોસ્ટ ટાઈમ કે છે જો એની તો હવે ચાલ આ તો બેઠું બેઠું 3/7 એ તો બેઠા ને બેઠા તો હવે એપી શું એપી વત્તા પીબી બરાબર એબી થાય ને, રાઈટ? આપણે એબી ની જગ્યાએ આ લખી શકીએ એપી પ્લસ પીબી લખી શકીએ, ઓબ્વિયસલી લખી શકીએ. તો આ 7 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે, માટે 7AP = 3 AP + PB. તો માટે 7AP = 3 AP સાથે ગુણાકાર 3AP + 3 PB. હવે 3AP પ્લસ માં છે તો કઈ જશે માઇનસ માં, તો માટે 7AP - 3AP = 3 PB. તો 7 × 3 જાય તો 4, તો માટે 4AP = 3 PB. માટે AP / PB = 3/4, રાઈટ? તો 3 જેમ 4 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે એમ પહેલું હોય એમ કહેવાય અને બીજું હોય એ શું કહેવાય એમ કહેવાય. ચાલો એટલે m = 3 m = 4. હવે આપણે લખીશું, ધારો કે ધારો કે બિંદુ P ના યામ XY છે, તો જો x = m1x2 + m2x1 / m1 + m2, y = m1y2 + m2y1 / m1 + m2. માટે x = જો m1 3,
3 x2 તો જો a માઈનસ 2 માઈનસ 2 બરાબર a x1 y1 b 2 માઈનસ 4 બરાબર b x2 y2 મિત્રો આજના વિડીયો માટે જ કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.